નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે આગળના વિડીયોમાં જોયું કે વર્તુળની અંદર લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, વર્તુળની પરિમિતિ, લઘુ વૃતાંશની પરિમિતિ કેવી રીતના એના સૂત્રનો ઉપયોગ કરવાનો, તેને આપણી માહિતી મેળવી છે, તેનો ઉપયોગ હવે આપણે એક્ઝામ્પલની અંદર કરવાનો છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર સાધ્ય 12.2 નો પહેલો પ્રશ્ન આપણને આપેલ છે, જેની અંદર જો 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો, એટલે આપણને ત્રિજ્યાનું માપ આપી દીધેલું છે, કેટલું 6 સેન્ટીમીટર, ત્યાં એક વર્તુળનો વૃતાંશ બને છે, પણ કયું વૃતાંશ તેનો ઉલ્લેખ આપણને કર્યો નથી, લઘુ વૃતાંશ બને છે કે ગુરુ વૃતાંશ બને છે તેનો ઉલ્લેખ નથી કર્યો. તો તેવા સંજોગોની અંદર આપણે હંમેશા લઘુ વૃતાંશ આપણે શોધવાનું રહેશે. દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો, એટલે કેન્દ્ર અગાડી જે ખૂણો બને છે તેને આપણે થીટા વડે દર્શાવીએ છીએ, એ થીટાનું માપ આપણને આપી દીધું છે કેટલું 60 અંશ. તો વૃતાંશનું ક્ષેત્રફળ શું? તો આપણને બે પ્રકારના વૃતાંશ બનતા હોય છે, પણ જ્યારે ઉલ્લેખ ન કર્યો હોય તો ત્યારે આપણે હંમેશા લઘુ વૃતાંશ શોધીશું. અહીંયા એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું જેથી તમને વધારે સમજ પડે. એક વર્તુળનું કેન્દ્ર ઓ છે, જેની આ બે ત્રિજ્યાઓ સમજી લઈએ આપણે. આ બે વર્તુળ ઉપરના બિંદુઓ છે. તો આ તમે જોઈ શકો કે આ બે ત્રિજ્યા વચ્ચે જે ખૂણો છે એ ખૂણાનું માપ આપણને કેટલું આપેલું છે? 60 અંશ આપેલું છે. અને જે ભાગ છે તે આ જે ભાગ છે ઓ એ પી બી, એ જે ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું, એટલે તેને આપણે શું કહીશું? લઘુ વૃતાંશ કહીશું. તે સિવાયનો બાકીનો ઉપરનો ભાગ તેને આપણે ગુરુ વૃતાંશ કહીએ છીએ, પણ તેને આપણે શોધવાનું નથી. એટલે આપણું સૂત્ર આવશે લઘુ વૃતાંશ. અહીંયા આકૃતિમાં નામ આપ્યા છે તો આપણે લખી શકીએ, અને ન લખો તો પણ વાંધો નથી. ઓ એ પી બી નું ક્ષેત્રફળ નું સૂત્ર આપણને આવડતું રહેવું જોઈએ. જેના માટેનું સૂત્ર છે થીટા ના છેદમાં 360 અંશ ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે આવશે પાઈ આર સ્ક્વેર. બરાબર છે? આ સૂત્ર આપણને આવડે ત્યાર પછી જ આપણે આગળ કામ કરી શકીએ છીએ. થીટા આપણને આપી દીધા છે અહીંયા 60 અંશ છેદમાં 360 અંશ ગુણ્યા પાઈ ની વેલ્યુ 22/7, જે પણ દાખલામાં ઉલ્લેખ કર્યો હશે 3.14 લેવો ત્યાં આપણે 3.14 લેશું, ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ છે એટલે ત્રિજ્યા આપણને 6 સેન્ટીમીટર આપેલ છે, જેને આપણે સ્ક્વેર છે એટલે 2 વખત બદલ્યું છે. હવે આપણે અવયવ પાડીએ, 60 ગુણ્યા 6 એટલે 360 ગુણ્યા 22/7 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 અને 6 નીકળી જશે, 60 અને 60 નીકળી જશે. બાકી જે રહ્યા આપણા તે જોઈએ આપણે, તો 6 2 12 બધી પડી 1, 6 2 12 ને 13 એટલે 132 ના છેદમાં કેટલા 7 સેન્ટીમીટર સ્ક્વેર. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 132 ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા આપણે 132 ને 7 વડે ભાગીએ તો એ દશાંશમાં આવશે, પણ આપણને અહીંયા જવાબમાં આટલું જ આપ્યું છે એટલે આપણે અહીંયા આટલું જ લખીશું. એટલે જે પહેલો દાખલો છે તેનો જવાબ આપણને મળવાનો છે 132 ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સાધ્ય 12.2 નો બીજો પ્રશ્ન આપણને આપેલો છે, એમાં પણ જોઈએ તો 22 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે? અહીંયા વર્તુળમાં લઘુ વૃતાંશ હતું ચોથો ભાગ, એટલે આપણને ખબર છે એની આકૃતિ દોરી, એ પહેલા વર્તુળ છે એનો પરિઘ આપેલો છે, તે પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી પડે, એટલે આપણે તેનું સૂત્ર માની શકીએ વર્તુળનો પરિઘ નું સૂત્ર આવશે કયું? તો પાઈ આર, અથવા પરિમિતિ પણ આપણે કહી શકીએ પરિઘને. તો એ પરિઘનું માપ આપી દીધું આપણને કેટલું? 22/2 × 22/7 ગુણ્યા ત્રિજ્યાનું માપ નથી તે આપણે શોધવાનું છે. આરને આપણે કરતા બનાવીએ તો 22 × 7/2 × 22, 22 અને 22 નીકળી જશે એટલે ત્રિજ્યા જે ખરી તે આપણને મળશે 7/2 સેન્ટીમીટર. હવે વર્તુળનો ચોથો ભાગ, એટલે આપણને ખબર છે કે આ વર્તુળ છે, તો આ એનો ચોથો ભાગ થયો. બરાબર છે? અહીંયા તમે જોડો આ વર્તુળ છે, તો અહીંયાથી તમે વ્યાસ દોરો તો એના 4 ભાગ થાય, તો તેમાંનો કોઈ બી એક ભાગ ચતુર્થ ભાગ આપણને કીધો છે, ચતુર્થાંશ, વર્તુળનો ચતુર્થાંશ. બરાબર છે? એટલે
આ ભાગ લઈ શકો, આ ભાગ લઈ શકો, આ લઈ શકો, આ લઈ શકો, બધા ભાગ તમારા કેવા રહેવાના, સરખા રહેવાના. પણ તમારો ચોથો ભાગ છે એટલે તેના માટેનું સૂત્ર આવશે વર્તુળના ચતુર્થાંશ નું ક્ષેત્રફળ. એટલે વર્તુળ જે આખું છે તેનો ચોથો ભાગ છે એટલે તેના માટેનું સૂત્ર આવશે 1/4 બરાબર છે ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. એટલે ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે પાઈ આર સ્ક્વેર. આની અંદર આપણે આ વેલ્યુ મૂકવાની છે તો આવશે 1/3 ગુણ્યા પાઈની વેલ્યુ 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણે વર્તુળના પરિઘ ઉપરથી શોધી છે કેટલી મળી છે આપણને 7/2 ગુણ્યા 7/2. અહીંયા આપણે જોઈએ તો 7 અને 7 નીકળી જાય છે, બાકી આપણે જોઈએ અહીંયા 11 × 2 × 7 × 4 × 2 × 2 અહીંયા આપણે જોઈએ તો 2 અને 2 નીકળી જાય છે બરાબર છે, બાકી કેટલા રહ્યા તો 11/77 × 4 × 2 એટલે કેટલા મળશે આપણને 8. 77 ને આપણે 8 વડે ભાગીએ તો આપણો જવાબ 10 સમથિંગ આવે બરાબર છે, પણ આપણે એને ફેરવતા નથી એટલે આપણે એનો જવાબ આટલો જ રાખીશું. એટલે કે જે વર્તુળનો ચતુર્થાંશનો ભાગ છે તેનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 77/8 cm². તો તમે જોઈ શકો અહીંયા દાખલા કેટલા સરળ છે, પણ ક્યારે જ્યારે આપણને જે ભાગ આપ્યો છે એ ભાગનું આપણને ઇક્વેશન આવડતું હોય તો આપણે તે ઇક્વેશન મૂક્યા બાદ ગણતરી કરવાની રીતિ હોય છે. ધન્યવાદ.